શિક્ષણ મંત્રી ભીપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન અને ઓનલાઈન હાજરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે અને સાથોસાથ શિક્ષણમાં નવા અનેક પ્રકારના ફેરફાર કરવાની વાત કરી હતી. કચ્છાંતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં તેમણે શિક્ષણની કેટલીક મહત્વની જાહેરાતો પણ કરી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કચ્છ આમતક દૈનિક અને ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જે નવી ક્રાંતિ લાવવામાં આવી છે તે વાતો વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નીતિ આયોગ દ્વારા તાજેતરમાં જે શિક્ષણનો સર્વે થયો છે એ શિક્ષણના સર્વેમાં અગાઉ ગુજરાત છઠ્ઠા ક્રમે શિક્ષણ ક્ષેત્રે હતું, પરંતુ સતત પ્રયાસોના કારણે આજે આ નીતિ આયોગ દ્વારા બે દિવસ પહેલા જે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે એ પરિણામ અનુસાર ચોથા ક્રમે ગુજરાતનો સમાવેશ થયો છે, જે સમગ્ર સિદ્ધિને શિક્ષણ મંત્રીએ બિરદાવી છે. ખાસ કરીને આ તકે સમગ્ર ટીમવર્કના કારણે આ વસ્તુ પ્રસ્થાપિત થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે વિશેષમાં મુલાકાતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને ઓનલાઈન હાજરી સહિતની જે ક્રાંતિકારી જે સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે તેનાથી શિક્ષણને ખૂબ જ ફાયદો થયો છે. સરકાર, શિક્ષણ અને શિક્ષકો આ ત્રણેયની એક ચેનલ પણ અને એક કડીરૂપ કામગીરી પણ શરૂ કરી હોવાની વાત ઉચ્ચારવામાં આવી હતી. આજની મુલાકાત વેળાએ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સંસદ સભ્ય વિનોદ ચાવડા, નાગરિક બેંકના અધ્યક્ષ અને જિલ્લાના પૂર્વ અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, જિલ્લાના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. ખાસ કરીને મુલાકાતમાં આશિષ રાવલે વિશેષ સહયોગ આપ્યો હતો. આજકાલ માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની ચર્ચા ચાલે છે. ક્વોલિટી એજ્યુકેશન એ આજના સમયની આવશ્યકતા છે. એને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ઘણી નવી શરૂઆતો પણ કરી છે. ગુણવત્તા માટે સૌથી પ્રાથમિક આવશ્યકતા એ વિદ્યાર્થી અને શિક્ષકની સમયસરની હાજરી, એ સૌથી વધારે અગત્યની વાત છે. બેમાંથી એક જો અનિયમિત હશે, ગેરહાજર હશે, તો શિક્ષણ ગુણવત્તાયુક્ત નહીં બને. સમયસર અને સાતત્યપૂર્ણ જો બંને હાજર હશે તો ને તો જ એ વિદ્યાર્થી ભણી શકશે અને શિક્ષક પોતાને જે સમજાવવું છે કેવું છે કહી શકશે. એના માટે રાજ્ય સરકારે ઓનલાઈન હાજરી પૂરવાનું નક્કી કર્યું છે. એના માટે અમે ગાંધીનગરમાં કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ઊભું કર્યું છે. આખા ને આખા રાજ્યમાં એક સમયે અમે જાણી શકીએ કે કેટલા વિદ્યાર્થીઓ અને કેટલા શિક્ષકો હાજર છે. આ સિવાય અમે એકમ કસોટીની શરૂઆત કરી છે. દર શનિવારે 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિષયની અમે કસોટી લઈએ છીએ, જેથી કરીને એને ખબર પડે. કારણ કે હવે આપણે નો ડિટેન્શન પોલિસી રદ કરી છે. પરીક્ષા આપવાની, પાસ નપાસ થવાનું, 10 વર્ષ સુધી નો ડિટેન્શન પોલિસીએ ગુણવત્તા ઉપર ખૂબ માઠી અને ખરાબ અસર કરી છે. એને રિકવર કરતાં કરતાં લાંબો સમય જશે. આપણે બધા ફરિયાદ કરીએ છીએ, તો ફરિયાદનો નિકાલ માન્ય વિજયભાઈ રૂપાણીની સરકારે શિક્ષણ વિભાગે કર્યો છે. અને સત્રાંત પરીક્ષા, ભૂતકાળમાં તો પરીક્ષા લેવાની હતી જ નહીં, પાસ જ કરવાના હતા. તો વાર્ષિક પરીક્ષા હવે જ્યારે એપ્રિલ મેમાં આવશે એ પહેલાં, આ દિવાળી પહેલાં 14મી તારીખથી, આ મહિનાની 14મી તારીખથી અમે સત્રાંત પરીક્ષા લેવાની છે, જેથી કરીને બાળકને પેપર જોવે, લખે, ક્યાં ભૂલ કરી છે, શું સુધારવાની જરૂર છે, શિક્ષક બોલાવીને કહે, આ બધું. અને આ શિક્ષણ વિભાગની જે મહેનત છે એ મને કહેતા આનંદ છે આજે, કે 2 દિવસ પહેલાં જ નીતિ આયોગે આખા દેશના 1 કરોડથી નીચેની વસ્તીવાળા એવા રાજ્યો અને 1 કરોડથી વધારે વસ્તીવાળા મોટા રાજ્યો એનું એસેસમેન્ટ કર્યું. અમે 15-16માં નીતિ આયોગે નક્કી કરેલા 5 પેરામીટરમાં અમે 15-16માં 6ઠા નંબરે હતા, પણ આ બધી મહેનતના કારણે આ વખતે લેટેસ્ટ સમાચાર મુજબ અમે 4ઠા નંબરે આવ્યા છે. આ પણ એક એન્કરેજિંગ છે શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે. હું તમારા મારફતે મારા પરિવારજનો એટલે કે શિક્ષકો એમને બધાને સારી મહેનત કરી છે, પરિણામો સારા આવ્યા છે, એટલા માટે અભિનંદન આપું છું. અને સૌથી વધારે અભિનંદન મારી એક વિનંતીને માન આપીને, જે ગાંધીજી કહેતા હતા, ગાંધીજીને સ્વચ્છતા પસંદ, ગાંધીજીને ખાદી પસંદ, કારણ કે એક જોડી ખાદી ખરીદવાથી
કોઈ એક વણકર કુટુંબનું ઘર એક દિવસ ચાલે કોઈ સીધી રીતે આપવાની કોઈ વ્યવસ્થા નથી હોતી, પરંતુ તમે એક જોડી ખાદી ખરીદો તો એ આડકતરી રીતે કોઈ એક કુટુંબનું પોષણ થાય છે. 17માં મેં નિર્ણય કર્યો, 17, 18 અને 19 અગાઉનું વેચાણ એ 3 વર્ષ દરમિયાનના સરકારી આંકડા કહે છે, ખાદી હાટ કહે છે કે ખાદીનું વેચાણ ડબલ થઈ ગયું છે. આજે 4 તારીખ છે, 2 તારીખે શરૂ કર્યું, આ વર્ષનું 3 દિવસનું વેચાણ 2 કરોડ રૂપિયાનું એકલા શિક્ષણ વિભાગના મારા શિક્ષક ભાઈ બહેનોએ એની ખરીદી કરી છે, એના માટે પણ અભિનંદન આપું છું. વિજયભાઈનો આભાર એટલા માટે માનું છું કે આ વખતે એમણે 20% વળતર જાહેર કર્યું છે, એટલે શિક્ષકોમાં વધારે ઉત્સાહ છે. અને મેં માત્ર કોઈ પરિપત્ર કોઈ ફરજિયાતપણું નથી કર્યું, પરિપત્રમાં પણ મેં અનુરોધ જ કર્યો છે કે તમે ખરીદો, એનું મહત્ત્વ સમજાયું છે. અને દર મંગળવારે એકવાર મંત્રી સચિવાલયનો સ્ટાફ અને બધા મારા શિક્ષકો દર મંગળવારે કોઈ દબાણ વગર સ્વેચ્છાએ ખાદી પહેરે છે, અને એનું પરિણામ આજે આવ્યું છે કે ઘર ઘર સુધી ખાદી પહોંચી છે. આ ઓક્ટોબર મહિનામાં હું આમ માનું છું અત્યાર સુધીમાં અમારા 50,000ની આસપાસ શિક્ષકોએ ખાદી ખરીદી છે. આજે 3 દિવસ થયા છે, હજુ દિવસો બાકી છે, તો આ વેચાણ પણ વધશે, શિક્ષકોની સંખ્યા પણ વધશે. રચનાત્મક કામ છે, સમાજને ઉપયોગી એવા કામમાં બધા લાગ્યા છે.